મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે જૂનાગઢ સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ ગુજરાત દ્વારા જૂનાગઢ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3 અને ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 ની સીધી ભરતી કરવા આવેદન પત્ર આપ્યું છેલ્લા 4.5 વર્ષથી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખૂબ જ અગત્યની ગણાતી એવી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3 અને ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ છેલ્લે 24 નવેમ્બર 2016માં જિલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા સીધી ભરતી કર્યા બાદ કોઈ સીધી ભરતી આજ દિન સુધી કરવામાં આવી નથી જેથી ઉમેદવારોની વધતી જતી ઉંમર અને બેરોજગારી તેઓને દિવસ રાત સતાવે છે વાલીઓએ કાળી મજૂરી કરીને ખૂબ મહેનતથી ભણાવ્યા છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 3 અને 2200ની ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 3300 જગ્યાઓ પહેલાંથી જ ખાલી હોવા છતાં છેલ્લા 4.5 વર્ષથી સીધી ભરતી કરવામાં આવતી નથી આ સ્ટાફની ગ્રામ્ય કક્ષાએ ખૂબ જ ઘટ છે અને કોરોના મહામારી સંદર્ભે નિષ્ણાતો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે હજી કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે જેમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જમી શકે છે જેમાં બાળકો પણ ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમિત થઈ શકે છે ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 7-8 વર્ષથી સરકારશ્રી દ્વારા કોન્ટ્રાક્ટર બેઝ અને આઉટસોર્સિંગ એમ ખાનગી એજન્સીના માધ્યમથી જુદી જુદી જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 11 માસ આજરોજ મેં અને મારા સાથી મિત્રોએ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી અને જાણ કરી છે કે છેલ્લા 5-1 વર્ષથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી તો આ આવેદનપત્ર DDO સાહેબ જૂનાગઢને આપી અને ગુજરાત સરકારને અમે જાણ કરવા માંગીએ છીએ કે આગામી સમયની અંદર આ યુવાનોની લાગણીને માન આપી આપ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર તેમજ પેરામેડિકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરો અને ખાસ મને એવું લાગી રહ્યું છે કે આ કોરોનાની મહામારીની અંદર બીજી લહેરમાં ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોની અંદર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું તો એનું એક કારણ મને એવું પણ લાગી રહ્યું છે કે સબ સેન્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર તેમજ પેરામેડિકલ સ્ટાફની અછત હોવાના કારણે પણ આ સંક્રમણનો દર વધ્યો હતો અને જ્યારે સરકારને આ પેરામેડિકલ સ્ટાફની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે તે આઉટસોર્સિંગ એજન્સી મારફત આ તમામ પેરામેડિકલ સ્ટાફની ભરતી કરી અને પોતાનું કામ કઢાવી લેતા હોય છે અને જ્યારે પોતાનું કાર્ય પૂરું થાય ત્યારે આ તમામ યુવાનોને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે તો આમાં મને એવું લાગે છે કે આ આઉટસોર્સિંગ એજન્સી મારફતની જે ભરતી છે તે સદંતર ભરતી બંધ થવી જોઈએ અને આગામી સમયની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર તેમજ ગુજરાતના તમામ પેરામેડિકલ સ્ટાફની કાયમી ધોરણે ભરતી થાય અને આ યુવાનોને નિમણૂક મળે જેથી સરકારની અંદર તે લોકો સારામાં સારું કામ કરે એવી આગામી સમયની અંદર ભરતી પ્રક્રિયા હાથ ધરાય તેવી ગુજરાતના તમામ શિક્ષિત બેરોજગાર યુવાનો વતી મારી લાગણી અને માંગણી છે ભારત માતા કી જય ઇન્કલાબ જિંદાબાદ